अबड़ासा तालुकाना डुमरा गामनी नवोदय विद्यालयना संचालकोनी मनमानी नहीं चलावी लेवाय। पीड़ित पतिनी पत्नी द्वारा मीडिया समक्ष रजूआत। अबड़ासा तालुकाना डुमरा गामनी नवोदय विद्यालयना संचालकोनी मनमानी सामे गंभीर आक्षेपो। कर्मचारीओने मानसिक टोर्चर करातु होवानी राव। नवोदय विद्यालयमां फरज बजावता महेन्द्रभाई कांजीभाई महेश्वरीने मानसिक टोर्चर कराता तेओ अगाउ तारीख 11/5ना घरेथी चाल्या गया हता। जे हाल हेमखेम मळी आवता तेओनी पत्नी द्वारा कागड़िया साथे मीडिया समक्ष न्यायनी गुहार लगावी। कांताबेन मेंद्रभाई मेश्वरी, हाल समस्या छे के जवाल नवोदय विद्यालयमां मारा पति कर्मचारी त्यां 3 वर्ष थया। मानसिक टोर्चर माटे एमने तकलीफ थई थी, ए ते बदले गुम थई गया था ने आजे सवारे ज मळ्या छे। ने मारे ए मुद्दो राखवो छे के प्रिंसिपल अमारो मानसिक टोर्चर आपता, तेमां ड्यूटीमां वधारो 2-3 कलाक आपता, पछी सतत एमने टोर्चरिंग करता ने अने मारा सामे एमने चालू ड्यूटीमां कर्मचारीने चालू ड्यूटीमां धमकी देवामां आवी थी। ने એમના જ કારણે એમના આગળના આગળ આપણે ડ્યુટીમાં સાંભળ્યું તો આપણા માલસીભાઈ મેશ્વરી એમણે આપઘાત કર્યું હતું। પછી અમારા નર્સ મેડમ એમણે પણ સાહેબના ટોર્ચરના કારણે નોકરી મૂકી દીધી હતી। પછી અમારા મ્યુઝિક સર એમણે પણ સતત ટોર્ચરમાં એમણે પણ નોકરી મૂકી દીધી હતી। હવે એ બધા સામે જોઈને એ કારણે ઉપર મને બીક લાગે છે કે ભાઈ કદાચ મારા ઘર, કારણ કે મારા પતિને 2 વાર હાર્ટ એટેક આવ્યો છે, હવે એ ડર રાખીને મારે એમ થાય છે કદાચ મારા પતિને આ નુકસાન ના થાય। સતત 3 વર્ષ થયા ને ડબલ ડ્યુટી આપવાનું ને સતત 3 વર્ષ થયા માનસિક ટોર્ચર આપી રહ્યા। હાર્ટ એટેકમાં એમને હૃદયની તકલીફ થઈ હતી કારણ કે પ્રિન્સિપલે ટોર્ચર કર્યું ને જ્યારે આ હાર્ટ એટેક ઉપડ્યો ત્યારે અમે સરને જાણ કરી કે ભાઈ મારા વરની તબિયત બરાબર નથી ને અમે હોસ્પિટલ જવું છે, તો સરે રજા ના દીધી। પછી 108 નવોદયમાં આવીને મારા પતિને એક કર્મચારીને હોસ્પિટલ તેડી ગયા હતા। પછી એ પ્રિન્સિપલે કીધું કે મને જાણ કર્યા વગર તમે હોસ્પિટલ એટલે તમે કેમ્પસમાંથી આલે ગયા છો। હવે કેમ્પસમાંથી આલે ગયા પછી એમરજન્સીમાં મારા પતિ એમરજન્સીમાં હતા અને ત્યાં વળી એમને નોટિસ મોકલી ને પગારમાં પણ કાપકૂપ કરી નાખી હતી। આના મેં કોઠારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી, ત્યાં મારી માંગ એટલે ત્યાં મતલબ ના સાંભળ્યા। ને પછી અમે સતત પ્રિન્સિપલને પણ સામેથી જ મૌખિક રીતે કીધું કે ભાઈ તમે આવી રીતે ટોર્ચર ને એ બધું ના કરો, કારણ કે એક માનસિક પ્રેશર ને એ બધું થઈ રહ્યું। ને કોઠારા અમે પોલીસ સ્ટેશનમાં આપી હતી પણ તે અમારી અવાજ ના સાંભળી। હાલ માંગણી એ છે કે બસ હવે જે આગળના આપણા કર્મચારીઓના ઉપર વીતી છે એટલે એ લોકોએ બિચારા આપઘાત કરી, પછી નોકરીમાંથી માનસિક તણાવમાં આવીને મૂકી ગયા। મારે એ બીક છે કે મારા પતિને કાંઈ આવું ન થઈ જાય એટલે મેં માંગ રાખું છું કે ભાઈ આવા પ્રિન્સિપલ માટે તમે એટલે સખ્ત કારવાઈ રાખો, તો તે બદલ હું આ કારવાઈ રાખું છું સામે કે ભાઈ મારા સમસ્યાનો ઉકેલ ના આવશે તો હું કદાચ ઉપવાસે ઉતરી શકું છું આપણા કલેક્ટર ઓફિસના કારણે। શિવસાગર યાત્રા સંઘ, હાલો ભુજથી અમરનાથ, તારીખ 27/6/2022, સમય રાત્રે 8 કલાકે, પ્રવાસ દિવસ 15, 2 ટાઈમ ભોજન, 4 નાસ્તો અને રહેવાની સગવડ સાથે માત્ર રૂપિયા 13,500, 2x2 સ્લીપર બસ। ગુજરાત અંબાજી શક્તિપીઠ અંબિકા દર્શન, રાજસ્થાન કરણી માતા મંદિર, પુષ્કર બ્રહ્મા મંદિર, 52 ઘાટવાળું તળાવ, પંજાબ અમૃતસર સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર ભારત પાકિસ્તાનની ઐતિહાસિક બોર્ડર, જમ્મુ કાશ્મીર જમ્મુ રઘુનાથ મંદિર, પહેલગામ બાલતાલ અમરનાથ, કટરા વૈષ્ણોદેવી દર્શન, બજાર ખરીદી, શિવખોડી શંકર ભગવાનના સાક્ષાત દર્શન। આયોજક શિવસાગર યાત્રા સંઘ, વિજય એપાર્ટમેન્ટ મોટા બંધ પાસે જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ, સાગર પુરબિયા, મોબાઈલ નંબર 9712395950, 8320271910, સંદીપ બળગા, મોબાઈલ નંબર 9879450678, ધવલ ઠક્કર, મોબાઈલ નંબર 9081498385, બુકિંગ સ્થળ વિજય એપાર્ટમેન્ટ, આમતક ટીવી ન્યૂઝ ઓફિસ,
વર્ષો જૂની શિવસાગર યાત્રા સંઘ. કોરોનાનો રિપોર્ટ કરાવવું અથવા વેક્સિનનું પ્રમાણપત્ર સાથે રાખવું ફરજિયાત છે. શ્રી મુંદ્રા ઉજાસ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી આયોજિત. મંડળીના સભાસદોને સવિનય જણાવવાનું કે જે સભ્યોની પાસબુક મંડળીમાં જમા નથી થઈ તેઓ 15 જૂન પહેલા પાસબુક જમા કરાવી દેવી. 15 જૂન પછી જેમની પાસબુક ચોપડી જમા નહીં થાય તેમને રકમ મળવાપાત્ર રહેશે નહીં. જે સભ્યોની પાસબુક ચોપડી જમા થઈ ગયેલ છે તેઓ આ નંબર પર સંપર્ક કરી તેમનો સમય અને તારીખ અગાઉથી મેળવી અને તેમને આપેલ તારીખ કે સમય મુજબ મંડળની ઓફિસે હાજર રહેશે, જેની સર્વે સભાસદોએ નોંધ લેવી. સમય સવારે 10 થી 6. સંપર્ક 90239 88 970. ખાસ નોંધ, તારીખ 16/5/2022 સોમવારથી સવારથી આ પ્રક્રિયા શરૂ થઈ જશે, જેમાં ચેક લેવા આવનાર વ્યક્તિઓએ જ આવવું. એકે કન્સલ્ટન્સી. ઈમેલ એડ્રેસ kashyapmota@homeconsultancy@gmail.com. હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન, પર્સનલ લોન કરાવી આપવામાં આવશે, તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો. પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, નીલકંઠનગર સામે ઓસિસ હોટેલની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, માંડવી, કચ્છ. 370465. કશ્યપ મોતા. મોબાઈલ નંબર 9316575005. નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.